આ સાથે જ માર્કેટના આઉટલુક ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાઈ રહ્યા છે. રુચિત, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો આજના દિવસમાં 7,750ની ઉપરના લેવલ ઉપર જે ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે, કેટલું સસ્ટેનેબલ જોવો છો? કારણ કે છેલ્લા કલાકોની અંદર આવેલી ખરીદદારી છે અને આપણે જોયું તો એફઆઈઆઈઝ અને જે ઓપ્શન તરફથી પણ ક્યુઝ મળી રહ્યા છે, એમાં પુટ સાઈડ ઉપર આપણને એક લાંબી પોઝિશનો ઇનિશિયેટ થતી દેખાઈ રહી છે. તો આપને લાગે છે કે આ ઉછાળો જે છે આપણને સસ્ટેનેબલ રહેતો દેખાશે? જી, હાયર લેવલ્સ ઉપર જોઈએ તો 7,800ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે માર્કેટમાં. ટેકનિકલી જો ગયા એક વર્ષથી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે, એમાં એ અગર ટ્રેન્ડલાઇન જોઈન કરીએ લોઅર ટોપ લોઅર બોટમના, તો એ રેઝિસ્ટન્સ 7,800ની આજુબાજુ આવે. આની અલાવા 61.8% રિટ્રેસમેન્ટ પણ રેઝિસ્ટન્સ પણ છે. જે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનું ફોલ હતો, એ ફોલનું 61.8% રિટ્રેસમેન્ટ આવે છે. 89 EMA છે વીકલી ચાર્ટ ઉપર, એટલે બધા ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ આવી રહી છે 7,800ની આજુબાજુ. તો એટલું ઇઝી નહીં થશે માર્કેટને 7,800 કુદાવીને ફરીથી આ વન સાઈડ રેલી જે આપણે માર્ચ મહિનામાં જોઈ છે એ પાછી રિપીટ કરવા માટે. તો અમને લાગે છે કે આ એક સારું એવી ઓપોર્ચ્યુનિટી છે જે લોંગ પોઝિશન્સ ટ્રેડર્સની છે. ગયા મહિને જે લોંગ પોઝિશન બનાવી છે નીચેના લેવલ ઉપર, એક સારો ટાઈમ છે અહીંયા પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. હાલાકી અહીંયા કાંઈ શોર્ટ કરવાની કાંઈ સિગ્નલ નથી, કેમ કે આપણે અહીંયા હજી સુધી કાંઈ રિવર્સલ સાઇન નથી આવ્યા, પણ ડેફિનેટલી એક ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ થઈ ગયા છે. તો અહીંથી એક 900 પોઈન્ટની રેલી આપણે ઓલરેડી એક સવા મહિનામાં ગયા, એક મહિનામાં 900 પોઈન્ટની નિફ્ટીમાં રેલી જોઈ છે. તો એક નાનું પ્રોફિટ બુકિંગ આવી શકે છે જેમાં નિફ્ટી ફરીથી 7,550 સુધી આ મહિનામાં આવી શકે છે. તો એ એક સારું ઓપોર્ચ્યુનિટી રહે છે ફરીથી 7,550ની આજુબાજુ નિફ્ટીને લોંગ કરવા માટે. તો અત્યારે અમે અમારા ક્લાયન્ટ્સને એક સલાહ આપી રહ્યા છે કે જો લોંગ પોઝિશન ઓલરેડી બનાવેલી છે એમાં પ્રોફિટ બુક કરીને એકવાર એક્ઝિટ કરો. કાલે મે બી આરબીઆઈની પોલિસી છે, એટલે 7,800નું રેઝિસ્ટન્સ ઇન્ટ્રાડે કુદાવીને થોડુંક ઉપર જાય, પણ એનાથી કેરીડ અવે નહીં થવું જોઈએ. ઇનકેસ એક કરેક્ટિવ મૂવ આવતા 10-15 દિવસમાં આવી શકે છે, જ્યાં 7,550 નિફ્ટી ટેસ્ટ કરી શકે છે અને નીચેના લેવલ્સ ઉપર ફરી એક સારો મોકો મળી શકે છે લોંગ કરવા માટે. ઓકે, ત્યારે જ રુચિત, આજના દિવસમાં બેંક નિફ્ટી તરફથી પણ આપણે જે વ્યૂ જોઈએ તો આપણને એક સવારથી જોઈએ તો એક સાઇડવેઝ પ્રકારનો ટ્રેન્ડ હતો, પરંતુ એ પછી આપણે જોયો તો થોડી એક મજબૂતી આવતી જોવા મળી, પરંતુ સસ્ટેનેબલ નથી રહી. 16,190ના સ્તર ઉપર જે રીતનું ક્લોઝિંગ આવતું દેખાયું છે, અહીંયા હવે થોડો પ્રોફિટ બુકિંગની ધારણા કરી, કારણ કે આપણે જોયો તો નિફ્ટીની અંદર જે રીતનો એક વનવે આપણને અપવું દેખાયો છે, એ જ રીતનો બેંક નિફ્ટીની અંદર પણ આપણને કન્ટિન્યુઅસ મૂવ જોઈ રહ્યા છે. અને મેજર અહીંયા જે ટ્રિગર હતા એ આરબીઆઈની પોલિસીના હતા જે આવતીકાલે આવવાના છે, તો તેને લઈને કદાચ હવે બેંક નિફ્ટી ડિસ્કાઉન્ટ દેખાડે તેવી શક્યતા ખરી? જે બિલકુલ, મોરલે સેમ મોમેન્ટમ આવ્યું છે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં ગયા એક મહિનામાં. તો જો અગર નિફ્ટીમાં થોડુંક કરેક્શન આવે અહીંથી અપમૂવ હોલ્ડ થાય તો ડેફિનેટલી બેંક નિફ્ટી લીડ કરશે એ અપમૂવ હોલ્ડ કરવા માટે. સિમિલર રેઝિસ્ટન્સીસ જે આપણે હમણાં નિફ્ટીની વાત કરી છે, સિમિલર રેઝિસ્ટન્સીસ, રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સીસ, ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ, આ બધા બેંક નિફ્ટીમાં પણ ઇન્ડિકેશન છે કે આ જો અપમૂવ છે આ એક સવા મહિનાની એને એક બ્રીધર જોઈએ છે. તો એક કરેક્ટિવ મૂવ બેંક નિફ્ટીમાં પણ આવી શકે છે, પોસિબલ છે. વોલેટિલિટી વધારે રહેશે કાલે આરબીઆઈની પોલિસીના કારણે એક પોઝિટિવ મોમેન્ટમ એકવાર આવી પણ શકે છે કાલે ઇન્ટ્રાડેમાં, પણ કેરી હવે નહીં થવું જોઈએ. લોંગ પોઝિશન ઉપર કાલે કોઈ બી પોઝિટિવ મોમેન્ટમ આવે તો એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ પ્રોફિટ બુક કરવા માટે. સારી કરેક્ટિવ એક્શન આવતા 8-10 દિવસમાં આવશે તો ફરી નીચેના લેવલ્સ ઉપર એન્ટ્રી બેંક નિફ્ટીમાં લઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા બેંક નિફ્ટી માટે પણ હવે એક ઉપરના સ્તર ઉપર થોડા રેઝિસ્ટન્સ આવતા દેખાઈ શકે તેમ છે. કાલે ઉછાળો આવે છે તો અહીંયાથી એક વખત પ્રોફિટ બુક કરવા માટે સલાહ લોંગ પોઝિશન ઉપરની બનતી દેખાઈ રહી છે. સાથે જ આજના દિવસમાં બીજો એક કાઉન્ટર જોઈએ આપણે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું. અહીંયા આપણને એક સારી મુવમેન્ટ આવતી જોવા મળી છે 50 અને 100 દિવસના મુવિંગ એવરેજ પરની, અને એચસીએલ ટેકનું કાઉન્ટર છે કે જે પણ આપણે 50 દિવસના મુવિંગ એવરેજ પરના બ્રેકઆઉટમાં દેખાયું છે. આ બંને સ્ટોક આજે સારા વોલ્યુમ સાથે આગળ વધતા દેખાયા છે. ન્યૂઝ બેઝ ઉછાળો અહીંયા ચોક્કસ છે, પણ ચાર્ટ ને જોતા શું લાગે છે, આ બંને સ્ટોક આલે ઉપરના સ્તર જે છે તેને સસ્ટેન કરી શકશે? ચાર્ટ ઉપર બંને સ્ટોકમાં સારી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. એમએનએમ એક કન્સોલિડેશન ફેઝમાં છે, જે 1280 થી લઈને 1180 100 પોઈન્ટનું રેન્જ ગયા 20 ટ્રેડિંગ સેશન કે એક મહિનાથી રેન્જમાં ચાલી રહ્યું છે. તો આજે લોઅર એન્ડ ઉપર જોઈએ તો 1180ની સપોર્ટની આજુબાજુ એક લઈને ફરીથી ઉપર આવ્યું છે. તો એક પોઝિટિવ મોમેન્ટમ આવતા દિવસોમાં એમએનએમમાં પણ બિલ્ડઅપ રહી શકે છે. 1180નું સ્ટોપલોસ મૂકીને લોંગ પોઝિશનના સ્ટોકમાં યથાવત રાખવા જોઈએ. ઉપર 1280નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ આપશે, જો 1280 ક્રોસ થાય તો પોસિબલ છે 1320-1330ના રેન્જ પણ આ સ્ટોકમાં આ મહિનામાં જ આવી શકે છે. અને એચસીએલ ટેક અમે ઓલરેડી બુલિશ છે આ સ્ટોકમાં ગયા 2 અઠવાડિયાથી.
આપણે જોયું છે કે ગયા છ મહિનામાં સ્ટોક 800 ને 880 ના રેન્જમાં છે, ના 800 થી વધારે નીચે જઈ રહ્યું છે, ના 880 થી ઉપર જઈ રહ્યું છે. તો એક સારું રિસ્ક રિવોર્ડ રેશિયો નીચેના લેવલ્સ ઉપર છે જ્યાં 800 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યું હતું. અને આજની ટ્રેડિંગ સેશનમાં ન્યૂઝ આવ્યા બાદ સવારથી એક સારું મોમેન્ટમ પિકઅપ થયું છે. પોસિબલ છે આ અપસાઇડ ફરીથી જે રેન્જની આપણે વાત કરી છે 800 થી 880 એની હાયર એન્ડ ઓફ ધ રેન્જ ઉપર જશે, તો 880 નું ટાર્ગેટ લઈને લોંગ પોઝિશન્સ જો કોઈ એચસીએલ ટેકમાં છે તો એ પણ એક હોલ્ડ કરવી જોઈએ. શોર્ટ ટર્મમાં એક આજે નું લોની નીચે સ્ટોપ લોસ મૂકીને 880 નું ટાર્ગેટ બનાવી રહ્યું છે. ઓકે, ત્યારે સુરક્ષિત બીજો એક કાઉન્ટર આજના દિવસમાં આપણને સૌથી વધારે પ્રેશરમાં આવતું દેખાયું છે એ આઈટીસી અને અંબુજા સિમેન્ટનું છે. આ બંને સ્ટોક માટેના શું વ્યૂ બને છે, અહીંથી વીકનેસ આગળ વધતી દેખાઈ શકે તેમ છે કે અહીંયા આપણને એક વખત એક પ્રત્યાઘાતી ઘટાડો જે હતો, કારણ કે એક સારી એવી મુવમેન્ટ આ બંને સ્ટોક અપસાઇડની આપી ચૂક્યા હતા, એ પછીનું સામાન્ય પ્રોફિટ બુકિંગ છે. જે આઈટીસીમાં લાગતું નથી કે ઘણું ઘટાડો આવશે કરંટ લેવલ્સ ઉપરથી. બજેટના સેશનના બાદ બે દિવસમાં સ્ટોકે સારું ઉછાળો આપ્યો હતો નીચે 270 થી લઈને 330 સુધીના લેવલ્સ પછી. એના પછી હજી સુધી કન્સોલિડેશન ઝોનમાં છે, ના અપસાઇડનું બ્રેકઆઉટ આપ્યું છે કન્સોલિડેશનનું, ના અહીંયાથી વીકનેસ કંઈ બતાવી રહી છે. ઓલધો નેગેટિવ ન્યૂઝ આ સ્ટોકમાં આવી રહી છે પણ પ્રાઇઝ એવા કંઈ નેગેટિવ ફેક્ટર્સ નથી બતાવી રહ્યા, તો મને નથી લાગતું કે આઈટીસીમાં કોઈ ખાસ મોટો કોઈ ઘટાડો આવશે. હમણાં 315 થી 310 ની રેન્જ છે જે એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ છે, તો ઇનકેસ અગર આ સ્ટોક ઓલી રેન્જમાં આવે પણ તો એક સારી ઓપોર્ચ્યુનિટી, એક બાઇંગ કરવા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી આઈટીસીમાં બની શકે છે. તો પ્રોબેબલી શોર્ટ પોઝિશન નહીં બનાવવી જોઈએ આઈટીસીમાં કરંટ લેવલ્સ, લોંગ પોઝિશન્સ ડિપ્સ ઉપર બાય કરી શકે છે આ સ્ટોકને. અંબુજા સિમેન્ટ એક સારી રેલી આપી ચૂક્યું છે, 185 થી લઈને 235 આ બહુ શોર્ટ ટર્મ આવ્યું છે, ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ છે, એટલે પોસિબલ છે પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં થોડી ઘણી આવી શકે છે. નીચે 218-220 ના એક સપોર્ટ છે, તો પોસિબિલિટી છે 218-220 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આવી શકે. તો જસ્ટ એક પણ ડાઉન ટ્રેન્ડ નથી પણ પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં આવી શકે છે, જ્યાં 4-5% નું કરેક્શન આવતા 2-4 દિવસમાં આ સ્ટોક બતાડી શકે છે. ઓકે, ત્યારે જ રુચિત રજા લેવાના સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અમારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે અમુક રેકમેન્ડ કર્યા છે તો એમની પોઝિશન હોઈ શકે છે. આભાર આપનો રુચિત, અહીંયા સમય ફાળવી અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. તો એ સાથે જ અત્યારે આજની ભાવકોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.